નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે કે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે બંધારણના મોસ્ટ એમપી જે સવાલો છે એમની ચર્ચા કરવાના છીએ અને એમાં ભાગ નવ આજે જોવાના છીએ ભાગ એકથી આઠ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ એ હજી સુધી તમે ના જોયા હોય તો તમે પ્લે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો વાત કરીએ મિત્રો ભાગ નવની તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો કે પ્રથમ પ્રશ્ન કઈક આપણો આવો છે કે બંધારણ સભામાં કયા દેશી રજવાડાના પ્રતિનિધિએ ભાગ લીધો ન હતો તો કયું આવશે મિત્રો તો કે હૈદરાબાદ જે હૈદરાબાદ રાજ્ય હતું એ રજવાડું હતું એમણે બંધારણ સભાના જે રજવાડાઓમાં પ્રતિનિધિઓ જે ભાગ લીધો હતો તો એમણે ભાગ લીધો ન હતો કારણ તો કે જ્યારે પાંચસો બાસઠ જે રજવાડા હતા એમાંથી પાંચસો રજવાડા છે એ ભારતમાં વિલીનીકરણ થઈ ગયા હતા પરંતુ ત્રણ જે કયા કયા તો કે જમ્મુ કાશ્મીર પછી તો કે જૂનાગઢ અને હૈદરાબાદ તો આ ત્રણ રજવાડા છે એમણે છે એ ભારતમાં વિલીનીકરણ કરવાની ના પાડી દીધી હતી અથવા મનાઈ કરી દીધી હતી કારણ તો કે એ સમયે જે કેબિનેટ મિશન હતું એમણે એવી છૂટ આપેલી હતી જે રજવાડાઓને ભારતમાં જોડાવવું હોય ભારતમાં જોડાઈ શકશે જેને પાકિસ્તાનમાં જોડાવવું પાકિસ્તાનમાં જોડાઈ શકશે અને જે બફર એટલે કે જેમને સ્વતંત્ર રહેવું એ પણ સ્વતંત્ર રહી શકશે તો આ અંતર્ગત છે એ ત્રણ રજવાડા જોડાયા ન હતા હવે તો કે આ જુના જમ્મુ કાશ્મીરમાં છે એ ડોંગરી વંશનું શાસન હતું અને હરિસિંહ ત્યાંના રાજા હતા પછી જુનાગઢના રાજા કોણ હતા તો કે મોહબ્બત મોહમ્મદ ખાન ત્રીજો અને હૈદરાબાદનો કોણ હતો તો કે નિઝામ તો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે મિત્રો આ રીતના હવે એમ કહીએ કે જમ્મુ કાશ્મીરને છે એ ભારતમાં કઈ રીતના ભેળવવામાં આવ્યું તો કે વિલયપત્ર જૂનાગઢને તો કે લોકમત અને આ મિત્રો ઘણી વખત પૂછાઈ ગયું છે કે ભાઈ હૈદરાબાદને ભારતમાં કઈ રીતના જોડવામાં આવ્યું તો કે ઓપરેશન પોલો જે ગઈ જીપીએસસીમાં પણ સવાલ પૂછાયેલો હતો કે હૈદરાબાદને છે એ ભારતમાં કઈ રીતના જોડવામાં આવેલું હતું તો ઓપરેશન પોલો દ્વારા જોડવામાં આપેલું આવેલું હતું મિત્રો આ રીતના આપણે યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર બે તો કે પ્રશ્ન નંબર બે છે બંધારણ સભાની ચૂંટણી કયા વર્ષે સમાપ્ત થઈ હતી મિત્રો અહીંયા બંધારણ સભાની છે તો એમના સાલ આવશે ઈસવીસન ઓગણીસો છેતાલીસમાં બંધારણ સભાની ચૂંટણી સમાપ્ત થઈ હતી પણ મિત્રો એમ પૂછાય કે ભાઈ પ્રથમ ચૂંટણી છે એ ક્યારે સમાપ્ત થઈ હતી ક્યારે થઈ હતી એ પણ આપણે જોઈએ તો આનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે ભાઈ પ્રથમ ચૂંટણી છે આ બંધારણ આપણું અમલમાં આવી ગયા પછી જે પ્રથમ ચૂંટણી છે એ ક્યારે થઈ હતી કઈ સાલમાં થઈ હતી એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને મિત્રો આ સવાલ છે ગઈ કોન્સ્ટેબલમાં પણ આ પૂછાઈ ગયેલો છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ બંધારણસભાની ચૂંટણી કયા મતાધિકારના આધારે થઈ હતી તો બંધારણ સભાની જે ચૂંટણી છે એ સામુદાયિક સામુદાયિક મતાધિકારને આધારે થઈ હતી અને એમની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા હતા કે જેમાં દસ લાખ લોકોએ એક વ્યક્તિ છે એ પ્રતિનિધિત્વ કરતો હતો દસ લાખોએ દસ લાખ લોકોએ એક વ્યક્તિ છે એ પ્રતિનિધિત્વ કરતો હતો આમાં કયા કયા જ્ઞા કયા કયા જ્ઞાતિના કયા કયા કેટલા કેટલા વ્યક્તિઓ હતા એમની ચર્ચા આપણે આગળના ભાગમાં કરી ચૂક્યા છીએ મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર ભારતનું બંધારણ કોના દ્વારા રચવામાં આવ્યું છે એટલે કે કોના દ્વારા બનાવવામાં આવ્યું છે તો કે ભાઈ ભારતનું જે બંધારણ છે એ બંધારણ સભા દ્વારા બનાવવામાં આવ્યું છે જેમાં બસો ચોર્યાસી સભ્યો છે એમણે છે એ શું કરેલી છે સિગ્નેચર કરેલી છે પોતાની સાઇન કરેલી છે ક્યારે તો કે ભાઈ છવ્વીસ નવેમ્બરે અને ચોવીસ જાન્યુઆરીએ તો કે ચોવીસ જાન્યુઆરી છે છેલ્લી વખત જ્યારે આપણી બંધારણ સભા મળી હતી ત્યારે પણ સિગ્નેચર એટલે કે સહી કરવામાં આવી હતી અને છવ્વીસ નવેમ્બરે ઓગણીસો ઓગણપચાસના રોજ જ્યારે આપણું બંધારણ બની ગયું હતું ત્યારે પણ આ લોકો દ્વારા સિગ્નેચર કરવામાં આવી હતી એટલે કદાચ આપને પૂછાય કે ભાઈ બંધાણ સભાના સભ્યો દ્વારા બંધારણમાં કેટલી વખત સહી કરવામાં આવી છે તો બે વખત એમાં સહી કરવામાં આવી છે હા મિત્રો આ જે છે છવ્વીસ નવેમ્બર એમને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ચોવીસ જાન્યુઆરી છે એમને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે ફરીથી સવાલ છવ્વીસ નવેમ્બર અને ચોવીસ જાન્યુઆરીને કયા કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે પ્રશ્ન પાંચ જોઈએ મિત્રો બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યારે મળી તો બંધારણ સભાની સૌપ્રથમ બેઠક છે એ નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ મળી હતી સૌપ્રથમ બેઠક ક્યારે મળી હતી તો કે નવ ડિસેમ્બર ઓગણીસો ક્યાં મળી હતી તો કે કેન્દ્રીય સંસદ ભવન છે દિલ્હી ત્યાં આ બેઠક મળી હતી પ્રશ્ન છ જોઈએ બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યાં મળી હતી હમણાં જ આપણે ચર્ચા કરી ગયા મિત્રો તો ક્યાં મળી હતી કેન્દ્રીય સંસદ ભવન દિલ્હીમાં સૌ પ્રથમ બેઠક મળી હતી સાતમો સવાલ જોઈએ આ ભારતની જે બંધારણ સભા હતી એના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા આજે પ્રથમ વખત બંધારણ સભા બેઠી એમના અધ્યક્ષ કોણ હતા તો કે ડોક્ટર સચ્ચિદાનંદ સિંહા જે નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના ના રોજ હતા તો આમના વિશે યાદ રાખીશું બેગફેક તો કે આમને સૌ પ્રથમ શું કહેવાય છે અસ્થાયી બિનકાયમી કાયમી અથવા સૌ પ્રથમ જો આ રીતના કોઈ પણ શબ્દ તમને આપેલા હોય તો પણ જવાબ શું આવશે સચ્ચિદાનંદ સિંહા કે ભાઈ ભારત બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા તો કે સચ્ચિદાનંદ સિંહા બિન કાયમી અધ્યક્ષ કોણ હતા તો કે સચ્ચિદાનંદ સિંહા અને સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા તો કે સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા સચ્ચિદાનંદ સિંહા એટલે કોઈ પણ શબ્દ તમને આમાંથી પૂછાય તો આ રીતના આપણે જવાબ આપી શકીએ હવે મિત્રો આ સચ્ચિદાનંદ સિંહાને કઈ રીતના પસંદ કરવામાં આવ્યા હતા તો કે આપણે છે એ શું કરેલું છે તો કે ભાઈ કોઈ પણ સૌ પ્રથમ વખત બેઠક મળે કે જે અત્યાર સુધી ક્યારે પણ મળી નથી તો એમાં જે વ્યક્તિ વરિષ્ઠ છે એટલે કે સૌથી મોટો વ્યક્તિ છે કે ઉંમરમાં જેની સૌથી વધારે મોટો છે તો એ વ્યક્તિને છે એ શું કરવામાં આવે છે તો કે અધ્યક્ષ બનાવવામાં આવે છે જ્યાં સુધી કાયમી અધ્યક્ષ નક્કી ના થાય ત્યાં સુધી સૌ કોણ રહેશે તો કે વરિષ્ઠ જે વ્યક્તિ છે બધી જે સભાના સભ્યો છે એમાંથી જે વ્યક્તિ વરિષ્ઠ છે એ વ્યક્તિ છે એ આમાં રહેશે મિત્રો આ જે જે વ્યવસ્થા છે આપણે કયા દેશ પાસેથી લીધી છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ફરીથી સવાલ રિપીટ કરું છું કે ભાઈ આ જે વરિષ્ઠતાના આધારે અધ્યક્ષ બનાવવા એ આપણો ખ્યાલ છે કયા દેશ પાસેથી લીધેલો છે આપણે એ ઓપ્શન આપીએ તો કે અમેરિકા ફ્રાન્સ રશિયા અને જર્મની તો આ ત્રણ આ ચારમાંથી કયા દેશમાંથી લીધો જો આવો સવાલ આપને પૂછાય તો એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે આગળ વધીએ આઠમા નંબરનો સવાલ ભારતની બંધારણ સભાના સૌ પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા તો સૌ પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ કોણ આવશે તો કે રાજેન્દ્ર પ્રસાદ જે ક્યારે ચૂંટાણા હતા તો કે અગિયાર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ એટલે આપ આપણે સવાલ યાદ રાખીશું કે ભાઈ બંધારણ સભાના જે અધ્યક્ષ છે એ ચૂંટાયેલા કોણ હતા તો કે રાજેન્દ્ર પ્રસાદ અથવા એમ પૂછે કાયમી સભ્ય કોણ હતા તો પણ રાજેન્દ્ર સભા રાજેન્દ્ર પ્રસાદ અને સ્થાયી અધ્યક્ષ કોણ હતા તો પણ કોણ આવશે રાજેન્દ્ર પ્રસાદ જેની ચૂંટણી ક્યારે કરવામાં આવી હતી તો કે અગિયાર ડિસેમ્બર એટલે કે નવ ડિસેમ્બરે સૌ બેઠક મળી હતી પછી એક દિવસનો ગેપ હતો અને અગિયાર ડિસેમ્બરે આ છે એ પ્રથમ બંધારણના જે ચૂંટાયેલા અધ્યક્ષ નક્કી કરવામાં આવ્યા હતા અને કોને બનાવવામાં આવ્યા હતા તો કે ડોક્ટર રાષ્ટ્રપતિ હતા નવમો પ્રશ્ન જોઈએ મિત્રો બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે અને ક્યારે રજૂ કર્યો હતો તો બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ તેર તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ જવાહરલાલ નહેરુ એ છે એણે શું કર્યો હતો આ બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો ક્યારે તો કે તેર ડિસેમ્બરે મિત્રો નવ ડિસેમ્બરે શું થયું હતું તો કે પ્રથમ બેઠક મળી હતી એક દિવસનો ગેપ અગિયાર ડિસેમ્બરે તો કે કાયમી અધ્યક્ષ નક્કી થયા અને તેર ડિસેમ્બર એટલે કે એક દિવસના ગેપ બાદ તેર ડિસેમ્બરે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ રજૂ કરવામાં આવ્યો હતો જે કોણે રજૂ કર્યો હતો જવાહરલાલ નહેરુએ આ સવાલ આપણે ઘણી વખત પૂછાઈ ગયો છે અને આ પાસ ક્યારે થયો હતો તો કે બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસમાં છે એ શું થયો હતો તો કે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ પાસ થઈ ગયો હતો ક્યારે તો કે બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસના ના રોજ અને આને જ પાછળથી શું કહેવામાં આવે છે તો કે આમુક કહેવામાં આવે છે દસમો સવાલ જોઈએ બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સલાહકાર કોણ હતા તો એમાં આવશે સર બી રાવ જેમણે ઉદ્દેશ્ય પ્રસ્તાવનો પ્રારૂપ તૈયાર કર્યું હતું જેમનું પૂરું નામ શું હતું તો કે બેનિગલ નરસિંહ રાવ બેનિગલ નરસિંહ રાવ એમનું પૂરું નામ હતું જેમણે ઉદ્દેશ્ય પ્રસ્તાવનો પ્રારૂપ તૈયાર કર્યો હતો તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી આગળના ભાગમાં જોઈશું વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે અને જો કોઈ તમને સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય પૂછી શકો છો જેનો અમે તમને સોલ્યુશન આપી શકીએ અને મિત્રો ચેનલ હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરવી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ